મૂળ ભારતીય પ્રીત દિબ્બલ કેલિફોર્નિયાના યુબા શહેરમાં પ્રથમ શીખ મહિલા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા. તેઓ 5 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ કરશે. કાનપુરના બિલહરમાં એક 38 વર્ષીય પત્રકાર નવીન ગુપ્તાની ગોળીમારી હત્યા કરવામાં આવી. તેઓ નેશનલ હિન્દી દૈનિકમાં સેવા આપતા હતા. પૂર્વ મહિલા ક્રિકેટર અને કોચ શ્રી ઉપ્પા મુખર્જીનું 65 વર્ષની જૈફ વયે હૃદયબંધ પડી જતા નિધન થયું છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે 2 એકદિવસીય ક્રિકેટ મેચ રમી ચૂક્યા છે. મ્યુઝિક કમ્પોઝર અને એક્ટર હિપહોપ તમિસા આદિએ લતાચ્યા સાથે સગાઈ કરી છે. તેમણે ટ્વિટર પર પોતાની સગાઈની જાહેરાત કરી હતી. મલેશિયન સરકાર તરફથી ભારતીય જોડી શબાના આઝમી અને જાવેદ અખ્તરને કલા અને મનોરંજન ક્ષેત્રે અદ્વિતીય પ્રદર્શન કરવા બદલ એશિયાઝ પાવર કપલના એવોર્ડથી સન્માનિત કર્યા છે. મલયાલમ એક્ટર અને મિમિક્રી આર્ટિસ્ટ કલાભવન અભિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમને પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહેલ કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે સવારે એનએક્સી ખાતે રાજકીય પક્ષો સાથે, ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે જિલ્લા પોલીસ વડાઓ અને કલેક્ટરો સાથે મુલાકાત કરશે. ગુજરાતની 2 દિવસની મુલાકાતના બીજા દિવસે 3 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી તથા ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરશે. એડીઆર રિપોર્ટ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર 923 ઉમેદવારોમાંથી 15% ઉમેદવારો એટલે કે 137 ઉમેદવારો સામે ફોજદારી કેસો થયા છે. નર્મદા જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસન દરમિયાન ગુજરાતમાં એક પણ કોમી તોફાન નથી થયા.